નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા મળીએ છીએ ચેપ્ટર નંબર 2 સાયન્સમાં એસિડ બેઝ અને ક્ષાર. મિત્રો, સૌથી પહેલાં સૌને અભિનંદન, કેમ કે પાર્ટ 1 તમે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અને પાર્ટ 2 તો એના કરતાં પણ ખૂબ મજેદાર છે. તો તમે કાળજીપૂર્વક જોજો, ખૂબ જ મજા આવશે જોવાની. કેમ કે વિજ્ઞાન એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, કેમ કે એમાં જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ આપણને નવા નવું જ્ઞાન મળતું જ જાય. તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 2 પાર્ટ 2. એમાં શરૂઆત કરીએ આપણે ધાતવી ઓક્સાઇડની બે સાથેની પ્રક્રિયા. તો સૌથી પહેલાં જોઈએ કે ઓક્સાઇડ કોને કહેવાય. તો ધાતુની કે અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આપણને ઓક્સાઇડ મળે છે. ધાતુ સાથે પ્રક્રિયા થાય તો ધાતવી ઓક્સાઇડ મળે, અને અધાતુ સાથે પ્રક્રિયા થાય ઓક્સિજન નહીં તો આપણને અધાતવી ઓક્સાઇડ મળતો હોય છે. અને જો એની પ્રક્રિયા થશે પાણી સાથે તો આપણને જો ધાતવી ઓક્સાઇડ અને પાણી પ્રક્રિયા કરે તો આપણને ધાતવી હાઇડ્રોક્સાઇડ મળે છે, અને અધાતવી ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને એસિડિક ઓક્સાઇડ મળે છે. જે ધાતવી હાઇડ્રોક્સાઇડ છે બેઝિક ગુણ ધરાવે છે, અને અધાતવી એસિડિક ઓક્સાઇડ છે તે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો આપણે આ પ્રકરણને ઘણા બધા સુંદર પ્રયોગો સાથે જોઈએ. તમે રેડી થઈ જાઓ. આર યુ રેડી ફોર વોચિંગ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા મળીએ છીએ ચેપ્ટર નંબર 2. હવે શરૂઆત કરીએ અધાતવી ઓક્સાઇડની બે સાથેની પ્રક્રિયા. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 22 ઉપર આ ટોપિક આપેલો છે. હવે જોઈએ તો એમાં તમને સમજાવેલ છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે એમ જણાવ્યું છે. હવે જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે, અને પ્રક્રિયા થઈને જો ક્ષાર પાણી બનતા હોય તો કાર્બન ડાયોક્સાઇડ કેવો હોવો જોઈએ? એસિડિક હોવો જોઈએ, બરાબર. હવે એસિડિક છે એટલે જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે ક્ષાર અને પાણી બનશે. આના પરથી કહી શકે કે અધાતવી ઓક્સાઇડ જે છે એ સ્વભાવે એસિડિક છે. તો આપણે આના પ્રયોગ જોઈએ, અને બંને પ્રયોગ જોવાના છે. ધાતુના અને અધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય છે, સ્વભાવ એસિડિક છે કે બેઝિક છે, એ બંને પ્રયોગો જોઈએ. ખૂબ જ સુંદર પ્રયોગો છે, બરાબર જોજો. હવે સૌથી પહેલાં પ્રયોગ જોઈએ કે ધાતવી ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે. તો અહીં આગળ તમને પ્રયોગના સાધનો દર્શાવેલા છે, બધા સાધનો તમે ઓળખી શકો તેવા સહેલા છે. સૌથી પહેલાં સ્પીટ લેમ્પને સળગાવવાનો છે. તો એ સ્પીટ લેમ્પ સળગાવીએ, અને ત્યાર પછી જે ધાતુ તરીકે આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે, તો મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ તો શું થાય એ તમને બધાને ખબર છે, કેમ કે આપણે આગળ પાર્ટ 1 જોયું છે. આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે પકડીએ ચીપિયા વડે, અને આપણે એને સળગાવીએ છીએ. જુઓ તમે કે સોનેરી પ્રકાશથી સળગતી દેખાશે આ પટ્ટી. સોનેરી પ્રકાશ ખૂબ જ પ્રકાશ વધારે પડતો હોય છે એટલે નરી આંખે જુઓ સલાહ ભર્યો નથી. મેગ્નેશિયમની પટ્ટી સળગી જાય એટલે શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે એ સફેદ રંગનો પાવડર છે, અને એ પાવડરમાં આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવવાનું છે એ પાવડરમાંથી. તો એમાં થોડું પાણી ઉમેરીએ તો શું મળશે? આપણને પાણી ઉમેરવાથી મેગ્નેશિયમનો જે ઓક્સાઇડ છે એમાં પાણી ઉમેરે તો શું બને? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનશે. અને આ જે દ્રાવણ બને છે એની આપણે એનો આપણે ગુણધર્મ ચકાસવાનો છે. તો આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને લિટમસ પેપર ઉપર નાખીએ તો શું અસર થાય તે તમે જુઓ. જુઓ શું થશે? ભૂરું, લિટમસ પેપર ભૂરું રહેશે, જ્યારે જે લાલ છે એ કેવું થશે? ભૂરું બનશે. આ ઉપરથી આપણે કહી શકીએ કે જે મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે એ કેવો છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો ધાતવી ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એક સરસ પ્રયોગ જોઈએ. તમે જુઓ તો આ વાયુપાત્રને આપણે ગરમી આપીને એમાંથી ભેજ દૂર કરવાનો છે, જેથી વાયુપાત્રમાં ભેજવાળી હવા ન રહે. બે વાયુપાત્ર છે, બંનેમાં આપણે આ પ્રમાણે ગરમી આપીને એમાં રહેલો ભેજ દૂર કરીએ. ત્યાર પછી આ સલ્ફર છે જે નોન મેટલ છે, આપણે એના પ્રમાણે લઈને બંદર વડે ગરમ કરીએ. સલ્ફરને બંદર વડે ગરમ કરીએ તો તમે જુઓ રંગ પરિવર્તન દેખાશે આપણને. હવે આપણે આને વાયુપાત્રમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભેગો કરીએ. તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાની જ્યોત દેખાય છે. પર્પલ, યલો, બ્લુ કલર સરસ દેખાય છે આપણને. આપણને પાત્રમાં મળશે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. એ પ્રમાણે ફોસ્ફરસ વાયુ, ફોસ્ફરસ જે નોન મેટલ છે, અધાતુ છે, આપણે એને પણ બંદર વડે ગરમ કરીએ. અને સલ્ફર ડાયોક્સાઇડની જેમ એને પણ વાયુપાત્રમાં આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વાયુ ભેગો કરીએ. તમે જુઓ તો આ આપણી પાસે વાયુ મળશે આપણને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. સોનેરી રંગની જ્યોત દેખાય છે, અને ઘણો બધો વાયુ વાયુપાત્રમાં ભેગો થઈ રહ્યો છે. ત્યાર પછી આપણે આ બંને બીકરમાં થોડું પાણી નાખીએ. બંને વાયુપાત્રમાં થોડું પાણી નાખવાથી આપણને બંનેના સોલ્યુશન મળશે. સલ્ફ્યુરિક એસિડ મળશે આપણને, અને બીજા દ્રાવણમાં આપણને એસિડ મળશે ફોસ્ફરસનો. હવે આપણે એમાં બરાબર હલાવી નાખ્યા પછી ઇન્ડિકેટર છે
यूनिवर्सल इंडिकेटर सार्वत्रिक द्रावणना बे त्रण टीपा नाखीए तो आपने आ प्रकार घाटो रंग लाल जोवा मळशे। ए सूचवे छे के द्रावण केवु छे, एसिडिक गुणवाळुं द्रावण। आ बंने प्रयोगों जोया पछी आपणे तारण काढी शकीए के धातवी ऑक्साइड ए बेजिक ऑक्साइड छे अने अधातवी ऑक्साइड ए एसिडिक ऑक्साइड छे। तमे अहीं आपेली बंने व्याख्यान बधुं बराबर तैयार करजो। विद्यार्थी मित्रों, आपणे एक खूब ज सरस मजानो टॉपिक जोवानो छे। तमारी टेक्स्टबुक में पेज नंबर 22 पर आपेलू छे अने टॉपिक पण 2.2 छे, तमाम एसिड अने बेज में शू समानता छे। विद्यार्थी मित्रों, आपणे एनो अर्थ एम पण काढी शकीए के तमाम एसिड एसिड वच्चे, तमाम बेज बेज वच्चे अने तमाम एसिड बेज वच्चे शू समानता छे, तो आ टॉपिक ने आपणे समझीए। हवे आपणे जोईए के तमाम एसिड वच्चे शू समानता रहेली छे। आपणे बधा एसिड वच्चे समानतामां पहेलू जोईए तो सूत्र छे, पहेलू हाइड्रोक्लोरिक एसिड HCl, बीजू छे सल्फ्यूरिक एसिड H2SO4, त्रीजू छे HNO3 नाइट्रिक एसिड, चौथू छे H2CO3 कार्बोनिक एसिड अने पछी छे H2SO3 सल्फोनिक एसिड। तमे जुओ तो दरेक मां H हाइड्रोजन आयन जे छे एक H+ आयन कॉमन रहेलो छे। आ सिवाय बधा एसिड वच्चे आ प्रकारनी समानता छे। बधाने खबर छे के बधा एसिड एसिडिक गुणधर्म धरावता होय छे, तो ते बधा एसिडो भूरा लिटमसने लाल बनावे छे, पाणी साथे प्रक्रिया करे छे अने एસિડની pH વેલ્યુ <li>7 હોય છે। વિદ્યુતના સુવાહક છે, ઉપરાંત ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે અને તટસ્થીકરણની પ્રક્રિયા પણ દર્શાવે છે। આ બધી ગુણધર્મ મોટા ભાગના એસિડને લાગુ પડે છે। હવે આપણે જોઈએ કે બધા બેઝ બેઝ વચ્ચે શું સમાનતા રહેલી છે। અહીં તમને ઘણા બધા બેઝના દ્રાવણ દર્શાવેલા છે। NaOH છે, FeOH થ્રાઇસ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, કોપર હાઇડ્રોક્સાઇડ છે। આ દરેકમાં તમે જુઓ તો OH- આયન કોમન છે, એટલે કે જે બેઝ છે એ બધા બેઝમાં હાઇડ્રોક્સાઇડ આયન રહેલો છે। અહીં બધા બેઝ વચ્ચે આ સિવાય બીજી પણ સમાનતા છે, જરા જોઈ લઈએ તો બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, એની pH વેલ્યુ 7 કરતાં વધારે હોય છે, પાણી સાથે એસિડ સાથે પ્રક્રિયા કરે છે, વિદ્યુતનું વહન કરે છે, મોટા ભાગે વિદ્યુતનું વહન કરે છે, તટસ્થીકરણની પ્રક્રિયા કરે છે, બધા બેઝ ઇલેક્ટ્રોન આપે છે અને આપણે એ પણ યાદ રાખીએ કે બધા જે એસિડ છે એ બધા એસિડ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, તો બેઝના આ પ્રકારના ગુણધર્મો મોટે ભાગે બધા એસિડમાં રહેલા હોય છે। મિત્રો, એસિડ અને બેઝ વચ્ચે ભિન્નતાઓ છે એ તમે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા છો। અહીં આપણે એસિડ અને બેઝ વચ્ચે થોડી સમાનતા છે એ આપણે જોવાની છે, તો સમાનતા જોઈએ। હવે એસિડ બેઝ વચ્ચે સમાનતા જોઈએ તો જોકે સમાનતામાં જ ભિન્નતા સમાયેલી છે, આપણે કોમન સમાનતા જોઈ લઈએ એની, તો બંને લિટમસ પ્રતિ અસર દર્શાવે છે, બંને તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે, વિદ્યુતનું વહન કરે છે, મોટા ભાગે વિદ્યુતનું વહન થતું હોય છે બેઝ અને એસિડ દ્વારા, પછી પાણીમાં આયનો મુક્ત કરે છે, H+ આયન મુક્ત કરે તે એસિડ અને OH- આયન મુક્ત કરે તે બેઝ છે, pH વેલ્યુ પણ છે બંનેની અને બંને ઇલેક્ટ્રોનની આપલે પણ કરે છે, તો એસિડ બેઝમાં આ પ્રકારની સમાનતા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે આપણે જોઈ છે। હવે આપણે એનો એક પ્રયોગ જોવાનો છે અને પ્રયોગ હેડિંગ છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો આપણે અભ્યાસ કરવાનો છે। તો એસિડ અને બેઝનું દ્રાવણ હોય તો એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ તો કરંટ પસાર થાય કે ન થાય તે આનો પ્રયોગ આપણે જોઈએ। તમે જરૂરથી જોજો, તમને સરસ પ્રયોગ જોવાનું ગમશે। મિત્રો, આપણે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી પ્રવૃત્તિ 2.8 જોવાની છે। તમને પ્રયોગ જોવાનું ગમે છે ને? પ્રયોગ જોયા વગર વિજ્ઞાન ભણી શકાય? તો ચાલો પ્રયોગ જોઈએ। અહીંયા તમને આપેલું છે કે આપણે 5 બીકર છે આપણી પાસે, દરેક બીકરમાં આપણે સૌથી પહેલાં નિસંદિત પાણી એટલે કે ડિસ્ટિલ વોટર ભરીએ છીએ અને આપણે દરેક બીકરમાં દ્રાવણો તૈયાર કરવાના છે। પહેલાં બીકરમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડના 2-3 ડ્રોપ નાખીએ અને આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ તૈયાર કરીએ છીએ। ત્યાર પછી બીજું બીકર છે એમાં લખેલું છે કે પ્યોર વોટર, આપણે એમાં કોઈ પણ પદાર્થ ઉમેરતા નથી કેમ કે આપણને પ્યોર વોટર જ જોઈએ છે। ત્રીજા બીકરમાં આપણે ગ્લુકોઝનું દ્રાવણ તૈયાર કરીએ, એ માટે આપણે ગ્લુકોઝ પાવડરને પાણીમાં નાખીને ઉગાડીએ, બરાબર હલાવી નાખીએ તો દ્રાવણ થઈ ગયું તૈયાર। ત્યાર પછી આપણે આલ્કોહોલનું દ્રાવણ તૈયાર કરવાનું છે,
તો બે ત્રણ ડ્રોપ નાખીએ આપણે આલ્કોહોલના અને બરાબર હલાવી નાખીએ. દ્રાવણ થઈ ગયું રેડી. છેલ્લું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો પાવડર છે, પેલેટ્સ કહેવાય, નાખીએ અને દ્રાવણમાં આપણને મળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝનું સોલ્યુશન મળશે. આ પ્રમાણે આપણી પાસે ટોટલ 5 દ્રાવણો તૈયાર થઈ ગયા છે અને એ બધા દ્રાવણો હવે ઇલેક્ટ્રિસિટીનું વહન કરે કે નહીં તેનો પ્રયોગ આપણે કરવાનો છે. તો આપણે આ દરેક દ્રાવણો તૈયાર કરેલા છે એ દ્રાવણો બરાબર ઇલેક્ટ્રિસિટીનું વહન કરે છે કે કેમ તે આપણે જોવાનું છે. તો પ્રયોગશાળામાં આપણી પાસે આ પ્રકારનું સાધન છે. તમે પ્રયોગ કદાચ જોયો પણ હશે કે આ સાધન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો છે કે નથી પસાર થતો. વાયરના બે છેડા હોય છે, ધન આયન ઋણ આયન. આપણે એ બંને છેડાને જેનો ચેક કરવાનું છે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરે છે કે નહીં તેમાં રાખવાના છે. તો આપણે જોઈએ તો આ પ્રમાણે સાધન દ્વારા બે ગ્રેફાઇટના ધ્રુવ આપેલા છે, એ બંને ધ્રુવ પાણીમાં આપેલા દ્રાવણમાં મૂકવાના છે અને આપણે જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય કે નહીં. સૌથી પહેલાં આપણે એ ચેક કરી લેવાનું કે બંને વાયરો જોઈન્ટ કરીએ અને જોઈ લેવાનું કે બલ્બ પ્રકાશિત થતો છે કે નથી. કોઈ વાર સાધન બગડ્યું હોય તો બલ્બ પ્રકાશિત ન પણ થતો હોય તો આપણા રિઝલ્ટ ખોટા આવશે. સૌથી પહેલાં આઈસ્ક્રીમમાં મૂકેલું છે સોલ્યુશનમાં ગ્રેફાઇટના સળિયા, તો શું થાય આપણે જોઈએ. બલ્બ પ્રકાશિત થશે એટલે કે એસિડનું દ્રાવણ કેવું છે, વિદ્યુતનું સુવાહક છે. ત્યાર પછી આપણે જોવાનું છે કેમ કે એસિડના દ્રાવણમાં એચ પ્લસ આયન રહેલા છે અને જે વિદ્યુતનું વહન કરે છે. ડિસ્ટિલ વોટર છે આગળ જોઈ ગયા તેમ, આમાં શુદ્ધ પાણીમાં આયનો હોતા નથી એટલે સવાલ નથી કે ઇલેક્ટ્રિક બલ્બ સળગતો દેખાય આપણને. અને ગ્લુકોઝ સોલ્યુશન જે છે એ ગ્લુકોઝ સોલ્યુશનમાં ભલે હાઇડ્રોજન છે પરંતુ એમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી અને તે બલ્બ સળગતો દેખાતો નથી. આલ્કોહોલનું પણ એવું છે કે હાઇડ્રોજન છે છતાં પણ આયનીકરણ ન થતું હોવાથી આપણને બલ્બ સળગતો દેખાશે નહીં. ત્યાર પછી છેલ્લું સોલ્યુશન છે એ આપણે જોઈએ તો બેઝ છે, NaOH છે, એમાં નાખતા બલ્બ પ્રકાશિત થશે કેમકે જે બેઝ છે એ પાણીમાં OH માઇનસ આયન છૂટા પાડે છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે કે જો H પ્લસ આયન છૂટા પડે એસિડમાં અને OH માઇનસ છૂટા પડે આયન બેઝમાં તો આપણને બલ્બ સળગતો દેખાશે, આ સિવાય બલ્બ સળગશે નહીં. હવે આપણે જોઈએ કે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. ખૂબ જ સુંદર પ્રયોગ આપણને અહીં પણ જોવા મળશે, માટે વિડીયો જોજો. મિત્રો અહીં આપણે એક્ટિવિટી 2.9 જોઈએ. તો એક ટેસ્ટ ટ્યુબમાં સોડિયમ ક્લોરાઇડ લીધેલું છે અને આપણે એની પ્રક્રિયા કરવાની છે અને જે વાયુ ઉત્પન્ન થાય છે એસિડ એની અસર તપાસવાની છે. તો આપણે સલ્ફ્યુરિક એસિડ ટેસ્ટ ટ્યુબમાં નાખીએ અને બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે આપણે ટેસ્ટ કરવાની છે. તો આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યા પછી આપણે એને એક કાણાવાળા બુચકી બંધ કરી દઈએ, પ્રક્રિયા થશે અને HCl ગેસ બહાર નીકળશે. તો HCl ગેસને આપણે ભૂરા લિટમસ પત્ર વડે ચેક કરીએ. પેપર સૂકું છે એટલે એના પર કોઈ રંગ પરિવર્તન દેખાશે નહીં. પેપરને ભીનું કરીએ તો આપણને રંગ પરિવર્તન દેખાશે, આપણને પિંક કલર થયેલો દેખાશે. તો આ પરથી આપણે કહી શકીએ કે HCl જે વાયુ શુષ્ક વાયુ છે એ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ કરે છે. આ પ્રયોગ પરથી કહી શકાય કે પાણીની ગેરહાજરીમાં જે એસિડ હોય છે એ કોઈ પણ પ્રક્રિયા દર્શાવતા નથી કેમ કે એસિડિક વર્તણૂક માટે H પ્લસ આયનો જવાબદાર છે અને પાણી ન હોય તો એસિડ H પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી. આને કારણે આપણે જ્યારે શુષ્ક HCl ગેસ સામે લિટમસ પેપર લાવીએ તો આપણને કોઈ પ્રક્રિયા જોવા મળતી નથી. વિદ્યાર્થી મિત્રો હવે આવો જ એક બીજો પ્રશ્ન છે, તમે વિચારી જુઓ. કદાચ બોર્ડની પરીક્ષામાં તમને કોઈ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે આ પ્રકારનો, તો તમને જવાબ લખવા માટે કામ લાગશે, જરૂર ટ્રાય કરજો. વિદ્યાર્થી મિત્રો
અહીં તમને સમજાવેલું છે કે પાણીની હાજરીમાં HCl જે છે એ H+ આયનો આપે છે. તો જ્યારે HCl અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા પ્રમાણે જે સમીકરણ છે એમાં લખ્યું છે તે પ્રમાણે તો હાઇડ્રોનિયમ આયનો અને Cl ક્લોરાઇડ બને છે. તો એમાં રાસાયણિક પ્રક્રિયા કઈ થાય તે આપણે સૂક્ષ્મ રીતે સમજીએ. આપણા વિષયનું નામ છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન. જો તમે સાયન્સમાં રસ રાખતા હોય તો આપણે આવી બધી માહિતી પણ જાણવી જોઈએ. જો તમે આવા સૂક્ષ્મ કારણો જાણી લો તો તમારે પછી કોઈ પણ કારણો કે પ્રશ્નો ગોખવાની જરૂર નહીં પડે. માટે રસપૂર્વક જોજો. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 23 ઉપર તમને H+ અને H3O+ આયનની સમજૂતી આપેલી છે. આપણે પણ એને વિસ્તારપૂર્વક સમજી લઈએ, તમને થોડી મજા આવશે. જો તમને અહીં આપેલું છે કે આ H+ આયન છે તેને આપણે હાઇડ્રોજન આયન કહીએ છીએ અને H3O+ ને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ. જે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે હાઇડ્રોજન પાસે ફક્ત એક પ્રોટોન રહેશે, એટલે કે એક પ્રોટોનવાળા હાઇડ્રોજનને આપણે પ્રોટોન પણ કહી શકીએ છીએ. તો જ્યારે આ જે H+ આયન છે જે પ્રોટોન જે છે એની પ્રક્રિયા જ્યારે પાણી સાથે થાય તો શું થાય તે આપણે જોવાનું છે. બીજું સમજી લઈએ કે H+ એ કેવો છે, તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે એમાંથી હાઇડ્રોનિયમ આયન બનશે. તો H+ છે અને H2O છે બંને ભેગા થાય H3O+ બનશે, એટલે કે હાઇડ્રોનિયમ આયન બનશે. હવે આપણે આગળ જોઈએ તો H+ જે આયન છે એ HClની પ્રક્રિયા પાણી સાથે થાય તો શું બનશે એમાંથી, તો જે H+ છે એ છૂટો પડશે અને પાણી સાથે જોડાઈ જશે તો શું બનશે એમાંથી, હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ બનશે. સેમ કન્ડિશન સલ્ફ્યુરિક એસિડ સાથે પણ થશે. જ્યારે પ્રક્રિયા કરશે પાણી સાથે ત્યારે પણ આપણને હાઇડ્રોનિયમ આયન મળવાનો છે. બીજું સમજી લઈએ કે H+ કેવો છે. H+ પરમાણુ છે અને H3O+ એ અણુ છે. અને H3O+ તે કેવો છે, સ્થિર છે. જ્યારે H+ કેવો છે, અસ્થિર છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. જ્યારે આપણે H+ ને પાણીમાં નાખીએ તો તે H3O+ બને છે, એટલે જે H+ આયન એક્વિયસ ફોર્મમાં છે આપણે તેને હાઇડ્રોનિયમ આયન કહી શકીએ. એટલે હાઇડ્રોજન આયનને આપણે હંમેશા HAQ લખીએ તો આપણે એને H3O+ સ્વરૂપે લખી શકીએ છીએ. તો જે H+ એક્વિયસ ફોર્મ છે એ જ હાઇડ્રોનિયમ આયનનું પણ ફોર્મ છે. એટલે બંને H+ એક્વિયસ લખેલું હોય અને H3O+ લખેલું હોય એ બંને સેમ ગણાશે. તો મિત્રો બરાબર યાદ રાખજો કે હાઇડ્રોજનના પરમાણુ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી અને હંમેશા પાણી સાથે સંયોજાય ત્યારબાદ જ તેનું અસ્તિત્વ આપણને જોવા મળતું હોય છે. તો આ છે ડિફરન્સ H+ અને H3O+ આયન વચ્ચેનો. બરાબર પાછું રિપીટ કરજો, સમજ ન પડે તો સમજવા માટે ટ્રાય કરજો. હવે આપણે જોઈએ કે પાણીમાં બેઝને ઓગાળવામાં આવે તો શું થાય. સૌથી પહેલાં આપણે એનો એક પ્રયોગ જોઈશું અને ત્યાર પછી આપણે એના હાઇડ્રોનિયમ આયનની જેમ એની મિકેનિઝમ સમજીશું. હવે આપણે પ્રયોગ જોવાનો છે કે પાણીમાં બેઝને ઓગાળે તો શું થાય. તો અહીં તમને એક કાચનો ગ્લાસ બતાવેલો છે, તેમાં પાણી લીધેલું છે અને આપણે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ડ્રાય એટલે કે સોડિયમના પેટલ્સ નાખવાના છે. જો સોડિયમના પેટલ્સ નાખીએ તો આપણને શું થશે કે એ જે સફેદ ટુકડા જેવો પદાર્થ છે મીઠા જેવો પાણીમાં ઓગળશે અને આપણને પાણીમાં બબલ્સ જોવા મળશે. તો મિત્રો આપણે અહીં જોવાનું એ છે કે જે NaOH છે એ સોલિડ ફોર્મમાં છે. પાણીમાં ઓગાળીએ તો આપણને Na+ એક્વિયસ ફોર્મમાં મળશે, એટલે પાણીમાં દ્રાવ્ય થાય તેવા સ્વરૂપમાં જોવા મળશે. અને જે હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય એ પણ આપણને એક્વિયસ ફોર્મમાં જોવા મળશે, એટલે કે NaOH છે એમાંથી આપણને Na+ અને OH- આયનો છૂટા પડેલા જોવા મળશે, એટલે આપણે બંને આયનો જોઈ શકીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 23 ઉપર આપણે રિએક્શન પાછી સમજીએ, થોડું મગજ પણ કશીએ. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને H2 વચ્ચે રિએક્શન રાસાયણિક પ્રક્રિયા દર્શાવેલી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં જે Na એટલે કે સોડિયમ છે એનો વિદ્યુત ભાર ધન છે અને જે OH હાઇડ્રોક્સાઇડ છે એનો વીજભાર આપણી પાસે ઋણ છે. સોડિયમ મેટલ છે અને સોલિડ ફોર્મમાં હોય પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એમાં Na+ અને OH- સંમિલન થતું હોય છે અને આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલિડ ફોર્મમાં મળે છે. જ્યારે આ સોલિડ ફોર્મમાં જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રક્રિયા હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે પાણી સાથે કરીએ H2O સાથે કરીએ લિક્વિડ ફોર્મમાં છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na+ અને OH- આપણને દ્રાવ્ય સ્વરૂપમાં મળશે પાણીમાં. પરંતુ એ પાણીમાં દ્રાવ્ય છે એટલે આપણે એને એક્વિયસ ફોર્મમાં છે એમ કહી શકીશું. તો એક્વિયસ ફોર્મ કોને કહેવાય કે જે ડિઝોલ્વ ઇન વોટર એટલે પાણીમાં દ્રાવે છે એવું દ્રાવણ છે
तो एकवीस फॉर्म कही सकाश अँ अपन एन ए प्लस एकवीस फॉर्म में मे वेज माइनस अपन एकवीस फॉर्म में मे तो आ समीकरण बराबर याद रखा। हवे आपणे प्रक्रिया जुए छे पोटेशियमनी पाणी साथे प्रक्रिया। तमने खबर छे के सक्रियता श्रेणी में पोटेशियम सौथी पहला छे एटले के सोडियम करता पण वधारे सक्रिय छे। तमे जुओ के पोटेशियम ने पाणी में नाखी के तरत ज आपणे सळगतुं धुमाड़ा जेवी ज्योत पण जोवा मळशे अने आ खूब ज सक्रिय होवाने कारणे बने छे। पाणी में नाखता ते पोटेशियम हाइड्रोक्साइड बनावे छे अने पाणी में के प्लस અને ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે। આપણે ટેસ્ટ જોઈએ તો ફિનોફ્થેલિન નાખીએ તો આપણને એમાં ગુલાબી રંગ જોવા મળશે, એટલે કે તે બેઝિક દ્રાવણ છે એમ પણ સાબિત કરી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પ્રયોગો જોયા એના પરથી આપણે કહી શકીએ કે જ્યારે આપણે એસિડને પાણીમાં ઓગાળીએ તો આપણને એચ પ્લસ આયન મળે છે અને બેઝને પાણીમાં ઓગાળીએ તો આપણને ઓએચ માઇનસ આયન મળે છે। તો બેઝને પાણીમાં ઓગાળીએ તો હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થાય છે અને બેઝ જે પાણીમાં દ્રાવી હોય છે આપણે તેને આલ્કલી કહીએ છીએ। હવે આલ્કલીના ગુણધર્મ જોઈએ તો તે સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા લાગે છે અને આપણે જો ટેસ્ટ કરીએ, જો કે ટેસ્ટ કરવાની પ્રયોગ કરવા જેવો નથી, કોઈએ પણ રસાયણ જે છે એનો એમને એમ ટેસ્ટ કરવો। હવે સરળ ભાષામાં કહીએ તો મંદન એટલે કે વધુ પાણી ઉમેરવાની પ્રક્રિયા। હવે આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે મંદન પ્રક્રિયા કોને કહેવાય। જ્યારે દ્રાવકને દ્રાવ્યમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણ બને છે। અહીં જો તમને સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ એ બંને દ્રાવણો દર્શાવેલા છે। તમે જુઓ તો સાંદ્ર દ્રાવણમાં દ્રાવ્યના કણો વધારે છે અને મંદ દ્રાવણમાં દ્રાવકના કણો વધારે છે। તો એમ કહી શકાય કે સાંદ્ર દ્રાવણમાં દ્રાવક ઓછું હોય છે અને મંદ દ્રાવણમાં દ્રાવ્ય ઓછું હોય છે। તો જ્યારે આપણે દ્રાવણનું મંદન કરવું હોય ત્યારે દ્રાવ્યના કણનું પ્રમાણ ઘટાડવું પડે અને આપણે દ્રાવ્યનું પ્રમાણ ઘટાડીએ તો એ માટે દ્રાવક તરીકે પાણી ઉમેરીએ છીએ। એટલે કે મોટે ભાગે ગમે તે પદાર્થ હોય આપણે એને મંદ કરવું હોય, દ્રાવણ હોય આપણે એને મંદ કરવું હોય તો આપણે એમાં દ્રાવક તરીકે વધારે પાણી ઉમેરીએ છીએ। તો વધારે પાણી ઉમેરવાની જે પ્રક્રિયા છે તેને આપણે મંદનની પ્રક્રિયા કહીએ છીએ। અહીં જુઓ, હવે આપણે મંદનની વ્યાખ્યા જોઈએ તો મંદન કોને કહેવાય કે એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે એકમ કદ દીઠ આયનો એસ થ્રી ઓ પ્લસ અથવા ઓએચ માઇનસ એની સાંદ્રતામાં ઘટાડો થાય છે, આ પ્રક્રિયાને મંદન કહે છે। અને આવા મંદ કરેલા એસિડ કે બેઝને આપણે મંદીકૃત એસિડ કે બેઝ કહીએ છીએ, બીજી ભાષામાં એને ડાયલ્યુટ એસિડ કે બેઝ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે સાંદ્ર એસિડ હોય કે સાંદ્ર બેઝ હોય એને મંદ કરવું હોય તો શું કરવાનું। તો આપણે જોઈએ તે પ્રમાણે એને મંદ કરવા માટે એમાં પાણી ઉમેરવામાં આવે છે, પરંતુ પાણી ઉમેરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે પ્રક્રિયા કોઈ વખત વિસ્ફોટક પણ થતી હોય છે। હવે જ્યારે તમે સાંદ્ર એસિડ, આપણે સલ્ફ્યુરિક એસિડનું ઉદાહરણ લઈએ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરવું હોય તો એસિડમાં પાણી ઉમેરવાનું નથી, પરંતુ પાણીમાં ખૂબ જ ધીમે ધીમે એસિડ ઉમેરવો જોઈએ, ઉપરાંત ઉમેરતી વખતે આપણે સતત હલાવતાર પણ રહેવું જોઈએ। હવે આમ કરવા પાછળનું કારણ એ છે કે જો એસિડમાં પાણી ઉમેરીએ તો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય છે અને ઉષ્મા ખૂબ ઉત્પન્ન થાય છે। આ ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય છે કે મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને ઉછળવાના કારણે આપણને દાજોનો પણ ભય રહે છે અને કેટલીક વખત તો એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે પાત્ર તૂટી જવાનો પણ ભય રહે છે। આપણે પ્રયોગ જોવાના છે, બરાબર ધ્યાનપૂર્વક ત્યારે પ્રયોગ જોઈ લેજો। જ્યારે આપણે એસિડમાં પાણી નાખીએ ત્યારે સતત હલાવતા રહેવું જોઈએ, કેમ કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે સતત હલાવવાથી પાણીમાં સમાન રીતે પ્રસરતી રહે છે અને આપણને કોઈ નુકસાન થતું નથી। આ કારણ તમે ખાસ તૈયાર કરજો, પરીક્ષા માટે અગત્યનો છે આ ટોપિક। આથી મિત્રો, અહીં આપણે એક પ્રયોગ જોઈએ કે પાણીમાં એસિડ ઉમેરતા શું થાય છે। તો જુઓ, તમે આ પાણી છે બીકરમાં અને આપણે એમાં H2SO4 સલ્ફ્યુરિક એસિડ નાખીએ છીએ। આપણને ખબર છે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે તાપમાન ખૂબ જ ઝડપથી વધશે। તમે થર્મોમીટરનો પારો જુઓ તો એ પારો ખૂબ જ ઝડપથી ઉપર ચડી રહ્યો છે, એટલે કે જ્યારે પાણીમાં આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીએ તો તાપમાન ખૂબ જ વધારે ઉત્પન્ન થાય છે અને આપણે આ પ્રમાણે ધીમે ધીમે પાણી સલ્ફ્યુરિક એસિડમાં
पानी में सल्फ्यूरिक एसिड धीमे धीमे नाखवो जोईए जेथी शुं थशे अने सतत पाछो हलावता रहेवू जोईए एटले ऊष्मा ऊर्जा जे उत्पन्न थाय ए बधे समान रीते प्रसरी जशे अने कोई नुकसान करशे नहीं। विद्यार्थी मित्रों आपणे आगळ जे प्रयोग जोयो एना करता उल्टो प्रयोग छे। आमां एसिडमां पाणी नाखवानुं छे। वीडियो साइलेंट राखीश तो तमने अवाज संभळाशे के प्रक्रिया थाय तो अवाज केवो उत्पन्न थाय छे। विद्यार्थी मित्रों अहीं आपणे समझीए के शा माटे दही अने खाटा पदार्थोने तांबा अने पित्तळना वासणमां न राखवा जोईए। हवे आपणे एनुं कारण समझीए तो अहीं बतावी ते प्रमाणे तमे जुओ तो दहीमां लेक्टिक एसिड रहेलो छे अने तांबानुं वासण अने पित्तळनुं वासण तमे जुओ ए बंने वासणो धातुना बनेला छे। हवे ज्यारे दहीनी प्रक्रिया तांबाना वासण एटले कोपर साथे थाय त्यारे एमांथी कोपर लेक्टिक नामनो झेरी पदार्थ बने छे अने ए पदार्थ आपणी शारीर रीते नुकसान करता छे। एटले जो आपणे एमां राखेलो पदार्थ खाईए एटले के तांबाना वासणमां राखेला पदार्थो खाईए पित्तळना वासणमां राखेला पदार्थો ખાઈએ તો આપણા માટે તે નુકસાનકારક છે અને આથી આપણે ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં। મિત્રો તમને અહીં કોપર લેક્ટેટ એ ફક્ત જાણકારી માટે શબ્દ આપેલો છે અને તમારે એ ન યાદ રહે તો વાંધો નથી। ફક્ત જાણકારી માટે તમને આપેલું છે કે કોપર લેક્ટેટ નામનો પદાર્થ બને છે। હવે આપણે શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી। જ્યારે વરસાદનું પાણી વિદ્યુતનું વહન કરે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે। શુદ્ધ પાણીમાં આયનો હોતા નથી। નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે। હવે જોઈએ કે વરસાદી પાણી શા માટે વિદ્યુતનું વહન કરે છે તો વરસાદના પાણીમાં વિભિન્ન અશુદ્ધિઓ રહેલી હોય છે। આ વિભિન્ન અશુદ્ધિઓ પાણીમાં દ્રાવ્ય થાય છે અને આયનો મુક્ત કરે છે। આ મુક્ત થયેલા આયનો વિદ્યુતનું વહન કરે છે। આથી કહી શકાય કે વરસાદનું પાણી જે છે એ વિદ્યુતનું વહન કરે છે કેમ કે તેમાં અશુદ્ધિ છે અને નિસ્યંદિત પાણી શુદ્ધ હોવાને કારણે આયનો નથી એટલે તે વિદ્યુતનું વહન કરી શકતા નથી। પ્રયોગ જોઈએ કે શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી। તમે અહીં જુઓ તો તમને સાધનો દર્શાવેલા છે તો સૌથી પહેલાં આપણે સાધનો ચેક કરી લેવાના છે। ખાસ કરીને બલ્બ સળગે છે કે નહીં તે જોઈ લેવાનું છે। તો સર્કિટ બરાબર છે એટલે બલ્બ સળગે છે। હવે આપણે ચેક કરીએ કે શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે કે નથી કરતું। તમે જુઓ તો વાયરના બંને છેડા પાણીમાં નાખેલા છે, બલ્બ સળગતો નથી એટલે વિદ્યુતનું વહન થતું। આપણે પ્રયોગ જોયું કે શુદ્ધ પાણી છે બોટલમાં ભરેલું એટલે આપણને બલ્બ સળગતો દેખાતો નથી। તો હવે આપણે એમાં થોડું મીઠું નાખીએ એટલે મીઠામાં રહેલા Na+ અને Cl- આયનો પાણીમાં ભળશે। આયનો વિદ્યુતનું વહન કરે છે એટલે આપણને બલ્બ સળગતો દેખાશે। તો મિત્રો પ્રયોગ પરથી સમજ પડે છે કે આયનો હોય તો પાણીમાં બલ્બ સળગતો દેખાવાનો છે।